हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। लेसन नंबर 40 में जे आपने बात करी थी एनी अंदर शॉर्ट में कही दूं तो आहार श्रृंखला अने मृत आहार श्रृंखला चरणीय आहार श्रृंखला आ बधा कॉन्सेप्ट आपने पूर्ण करी। ए फिनिश थया बाद आपने पिरामिड तरफ गया। पिरामिड एक काल्पनिक दृष्टिकोण छे, समझवा माटे टॉपिक ने गड़े उतारवा माटे अने आखी वस्तु ने थरोली प्रिपेयर करवा माटे जरूरी छे। पिरामिड नी अंदर जो तमने पोषक स्तर नो कॉन्सेप्ट नहीं होय तो तमारा माटे थोड़ी मुश्किलियो वधी छे। पोषक स्तर तमने खबर होवा जोईए, प्रथम द्वितीय तृतीय। कोई पण निवसन तंत्र ની શરૂઆત માટે ઉત્પાદકો દેટ્સ ઇમ્પોર્ટન્ટ થિંગ। ઉત્પાદકની જે બેઝિક કોન્સેપ્ટ તમારી સાથે રહેવો જોઈએ, જે ભારની સમજ હોવી જોઈએ। જેટલા ઉત્પાદકોનું પ્રમાણ વધારે એટલું નિવસન તંત્ર સ્ટેડી। 15મા પાઠમાં એક સેન્ટેન્સ છે અને તમારો ફિનિશ થઈ ગયો છે કે કોઈ પણ નિવસન તંત્રના સ્થાયીપણા માટે પ્રથમ પોષક સ્તર કે ઉત્પાદકોનું પ્રમાણ એ અસર કરે છે કે જેટલા ઉત્પાદકોના પ્રમાણ સંખ્યા વધારે એટલું નિવસન તંત્ર સ્ટેડી, સ્થાયી અને મોટે ભાગે વિઘટિત ન થાય એવું અથવા નષ્ટ ન થઈ જાય એવું। તો આ એક બેઝિક વસ્તુ સાથે ચાલવું પડે। એ જ વસ્તુ હવે પિરામિડમાં આપણે લીધી કે એની અંદરનો જે પાયો છે લગભગ પ્રથમ પોષક સ્તર એટલે ઉત્પાદકો, એના ઉપર નવનારા તૃણાહારીઓ એ સેકન્ડ સ્ટેપ એટલે કે તમે જાણો છો તે પ્રમાણે દ્વિતીય, ત્યાર પછી એના ઉપર નવનારા તૃતીય અને છેલ્લે જે ઉચ્ચ કક્ષાના જે ઘટકો એ, અને બીકોઝ ઓફ ધેટ એક શેપ તૈયાર થાય, ધેટ ઇઝ પિરામિડ શેપ। અને તમે ત્રણ બાબતો દ્વારા એ વસ્તુની સમજ મેળવી, જેમ કે પહેલો હતો સંખ્યા પિરામિડ, તો કે બટ નેચરલ કહેવામાં આવ્યું કે ઉત્પાદકો વધારે જ હશે એના ઉપર નમદારા તુણાહારી એના કરતાં ઓછા જ હશે, એના ઉપર નમદારા માંસાહારી એના કરતાં ઓછા જ હશે। જો ઊંધું વિચારો કે જો એ લોકોની સંખ્યા વધી જાય, સમજો ઉત્પાદકો કરતાં આ બધાની સંખ્યા વધી જાય તો સમજવું કે ઓટોમેટિકલી કુદરત કંટ્રોલ કરશે, અને એ કુદરત કંટ્રોલમાં એ લોકોની અંદર અંદર સ્પર્ધાઓને કારણે ખોરાક જગ્યા પ્રજનન માટેની જે પણ માથાકૂટો થશે એને કારણે એ લોકો કંટ્રોલમાં આવી જશે। પણ નિવસન તંત્ર એક એવું જબરદસ્ત આયોજન કુદરત દ્વારા થતું કે જેની અંદર આ વસ્તુ તમે જોઈ શકો એકદમ સરળતાથી। બીજું જૈવ ભાર પિરામિડ, અને એની અંદર પણ તમે સમજી શકશો કે વનસ્પતિનો જૈવ ભાર એની ઉપરના જે પ્રથમ પોષક સ્તરના તૃણાહારીઓ એના કરતાં વધારે જાણવા, અને એ ઉપરના જે વાઘ સિંહ જે પણ માંસાહારી સજીવો એના કરતાં તૃણાહારીઓનો જરૂર વધારે જ આવે। અને ત્યાર પછી જે બીજી ટર્મિનોલોજી હતી કે આ એટલે કે તમારા બંને પિરામિડ એટલે કે સંખ્યા પિરામિડ અને જૈવભાર પિરામિડ ઉલટા થઈ શકે, અને એ વસ્તુનું આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે એક વૃક્ષ ઉપર એક વૃક્ષ એટલે એનો જૈવભાર ઘણો તોય ઓછો બરાબર, સંખ્યાની દ્રષ્ટિ જોવા તોય ઓછો, અને એના ઉપર વસતા જે એના ઉપર નમનારા સજીવોની સંખ્યા વધી જાય તો ઓટોમેટિકલી પિરામિડ ઊંધો થઈ જશે, ઓકે એ વસ્તુ। અને ત્યાર પછી છેલ્લો હતો ઊર્જા પિરામિડ, બહુ સરળ, સૂર્યપ્રકાશની પ્રકાશશક્તિ સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ પોષક સ્તરે પસાર થતી જાય અને અલગ અલગ પોષક સ્તરમાં પસાર થઈ અને મોટે ભાગે વ્યય થશે। આ પિરામિડ માય ડિયર સ્ટુડન્ટ્સ ક્યારેય ઉલટો થતો નથી, કારણ કે એનો રિવર્સ આવવાનો કોઈ વ્યવસ્થા નથી। એકવાર સન પાસેથી મળેલી ઉર્જા એ સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ વિવિધ પોષક સ્તરમાંથી પસાર થઈ જાય પછી રિવર્સ ફરી પાછી રિટર્ન જતી નથી, અને કન્વર્ઝન દરમિયાન મોટે ભાગે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને એ વાતાવરણમાં અદૃશ્ય થઈ જાય। અને એનું તમે આમ જોવા જાઓ તો પૃથ્વી પરની વોર્મનેસ, પૃથ્વી પરનો ગરમાટો, અમુક ટેમ્પરેચર એ બીકોઝ ઓફ ધીસ, અને બીજું પૃથ્વીની જે મૂવિંગ કન્ડિશન છે એને કારણે પણ આ જબરદસ્ત પૃથ્વીનું તાપમાન મેન્ટેન રહે છે। પૃથ્વી પરનું સરેરાશ તાપમાન જોવા જઈએ તો ઇટ ઇઝ રફલી અબાઉટ 15 ડિગ્રી સેલ્સિયસ, સરેરાશ બધું ગરમી ઠંડી બરફાચ્છાદન બધું જ ગમ તો 15 ડિગ્રી સેલ્સિયસ, અને ક્રમશઃ એ વધી રહ્યું છે એવું કહીએ તો ચાલો।
ફાઈન, એ તમારા 15 લેસન માં થોડી ટર્મિનોલોજી અથવા 16 લેસન ની ટર્મિનોલોજી હું બોલી રહ્યો અત્યારે છે. અને હવે આપણે પિરામિડ નો એક નાનો મસ્તો પોઈન્ટ બાકી છે, એ કાલ્પનિક સંકલ્પના છે. તો એ કાલ્પનિક સંકલ્પના ને અત્યારે હવે રજૂ કરીએ તો શું કહે છે, પરિસ્થિતિકીય પિરામિડ ને પણ કેટલીક મર્યાદાઓ છે, લિમિટેશન છે. જોઈએ શું મર્યાદા છે. પિરામિડ માં એવી જાતનો સમાવેશ નથી કરવાનો કે જે બબ્બે પોષક સ્તરોમાં આવતા હોય. બરાબર, હવે એની અંદર જોવા જાવ તો કાગડો, એની અંદર જોવા જાવ તો મનુષ્ય, મનુષ્ય બે પોષક સ્તરમાં આવશે. એક સમજ માટે આ તો વ્યવહાર છે. અમુક સજીવો એવા છે કે જે તૃણાહાર પણ કરે છે અને અમુક એવા છે જે માંસાહાર પણ કરે છે. હવે ઘોડો ઉદાહરણ છે, ઘોડો ક્યારે નોનવેજ એટલે કે કોઈ પણ નોનવેજ પ્રોડક્ટ ઉપભોગ નથી કરતો. એ કમ્પ્લીટ ગાય, ભેંસ, ઘોડો, ગધેડો એ બધા કમ્પ્લીટ ગ્રાસ ખાનારા, તૃણાહાર. પણ અમુક એવા પણ સજીવો છે જે બંને પોષક સ્તરમાં સચવાશે, જેમ કે કાગડો. તો કાગડો જરૂર પડે વેજ પણ ખાય છે, જરૂર પડે નોનવેજ પણ ખાય છે. એટલે તો આવા બે પોષક સ્તરની અંદર મનુષ્યને પણ તમે લઈ શકો, આવા બે પોષક સ્તરની અંદર જો આવતા હોય ઘણા બધા સજીવો છે, તો એવા બે પોષક સ્તર, બિલાડી લઈ લો, કૂતરો લઈ લો, ખૂબ બધા ઉદાહરણો છે. એવા બે પોષક સ્તર સાથે જો સંબંધિત હોય તો તમારે એને ગણતરીમાં લેવાના નથી, કારણ કે તમે ક્લિયર જ નથી કરી શકતા કે એને શેમાં ગણવું, એને પ્રથમ પોષક સ્તરમાં ગણવું, દ્વિતીયમાં ગણવું, તૃતીયમાં ગણવું. શું તો કે એ વખતે જો એક કરતાં વધારે ની અંદર એ લોકો હાજર થાય તો આપણે એને લઈ શકીશું નહીં. નેક્સ્ટ યર પિરામિડ એક સરળ આહાર શૃંખલા છે, ભૂસા છે, જેનું પ્રકૃતિમાં અસ્તિત્વ હોતું નથી. હવે અહીંયા તમને ક્વેશ્ચન માર્ક થશે, સર એક બાજુ સમજાવો છો કે આ છે આ છે આ છે. પિરામિડ વડે સરળ આહાર શૃંખલા એટલે આપણે તો ફક્ત લઈને આ વસ્તુ કહી દઈએ કે આ લઈ જાય વનસ્પતિ વનસ્પતિ આ તૃણાહારી આ માંસાહારી આ, તો કે આ સ્ટેપ બતાવી દઈએ. પણ જરૂરી છે કે અહીંયા જે તમે દર્શાવેલા સજીવો એ રહેશે જ રહેશે. એક સમજવા છે સેન્ટેન્સ શું કહે છે, પિરામિડ વડે એક સરળ આહાર શૃંખલા બતાવો છો, એનું પ્રકૃતિમાં અસ્તિત્વ હોતું નથી. કારણ કે જાણીએ અજાણીએ જો તમે એમ કહે છો કે ગ્રાસ પર તીડ અને તીડ પર દેડકો, તો તીડને અન્ય બીજા પક્ષી પણ ખાઈ શકે. તીડ સિવાય તમે દેડકાના ઉપભોગની વાત કરી કે તીડને દેડકો ખાય છે, તો દેડકાને સાપ, મનુષ્ય, અન્ય બીજા સજીવો પણ ખાઈ જાય છે. તો તે વખતે તમે જે થિયોરેટિકલી એક જે શૃંખલા બતાવો છો એ શૃંખલા ફિક્સ રહેતી નથી ડિયર, એ કસે કસે ક્રોસ થઈ જાય છે, મિસ થઈ જાય છે. કેટલીક વાર અમુક સજીવનું અસ્તિત્વ રહેતું નથી, તો એ વખતે શું કરવું, શૃંખલા તૂટી જશે? તો કે ના, એવું નથી થતું. એ અંદર ને અંદર બીજા સજીવો સાથે એ લોકો તાલમેલ બેસાડીને પોતાની જે બેઝિક નીડ છે એને પૂરી કરે. એવું નથી કે ફિક્સ કે આ અને ઉદ્ભવ કરશે ને એને જ કરશે, આહાર શૃંખલા જે છે તેમાં હવે નવો કે આહાર જાળ નો પણ સમાવેશ થતો નથી. આ બી ખૂબ સારી વાત કરી છે. આહાર જાળ, જાળનો મતલબ ખ્યાલ છે તો કે જાળ એટલે તમારી પાસે જે ગ્રાસ છે એ ગ્રાસને તીડ જ નથી ખાતો, એ ગ્રાસને સસલું પણ ખાય, એ ગ્રાસને ઘોડો પણ ખાય, એ ગ્રાસને વાઘ સોરી ગાય પણ ખાય છે. અને એની અંદર રહેલા જે પછીના સજીવો સસલાનો શિકાર પક્ષી પણ કરી જાય એટલે કે ગરુડ પણ કરી જાય, એ જ સસલા અને કદાચ વાઘ સાથે પણ નિષ્ફળ અથવા એની સાથે પણ મરવા માટેની તૈયારીઓ રાખવી પડે. તો પ્રશ્ન એ છે કે જ્યારે આવા બધા અલગ અલગ સજીવો અલગ અલગ લેવલ ઉપર બીજા અન્ય સજીવો સાથે પણ સાવચેતી રાખતા હોય છે, તમે એક સિમ્પલ કાચિંડાની વાત કરો તો કાચિંડો કીડા મંકોડાને એ બધાને ઉપભોગ કરે, બરાબર. તો પ્રશ્ન એ થાય તમને કે કાચિંડાને કોણ ઉપભોગ કરે,
તો કે કાચિંડો પણ એના જીવનની સર્વાઈવલ માટે છુપાઈને જ રહે અને મોટે ભાગે બ્રાન્ચની અંદર એવી રીતે બેસે. હું કેમેલિયનની વાત નથી કરતો, આપણે રેગ્યુલર ગાર્ડન લિઝાર્ડ એટલે કાચિંડાની વાત કરું તો એના મેઇન શત્રુ છે એ પક્ષીઓ. જેવા એ દેખાશે એટલે તરત જ લોકો ચાંચી અંદર લઈ અને સીધા એનો બાઇટ કરી લે છે, બરાબર. ઇવન કાગડા, ઇવન સમડી, આ બધી વેરાયટી એ તરત જ એને મારી નાખશે. અમુક મોટા પક્ષીઓ એનો શિકાર કરશે. ગરોળી પણ દિવસે તમને ન દેખાય, આપણી જે લિઝર્ડ કહીએ તે કઈ વોલ લિઝર્ડ, કારણ કે મોટે ભાગે પક્ષીઓનો શિકાર બને છે. તો આવી બધી વસ્તુ પ્રકૃતિમાં બહુ જબરદસ્ત છે. એટલે આમ જોવા જાઓ તો થિયોરિકલી તમને સમજાવે છે કે આમ આમ આમ, પણ કેટલીક વાર આખું નેટવર્ક ફોર્મ થયેલું હોય કે આ વસ્તુ આ નથી તો એ મરી નહીં જશે, એ કોઈ બીજા ઘટકનો ઉપભોગ કરશે અને એને કારણે એ નેટવર્ક ફોર્મ થશે અને એને કહેવામાં આવે આહાર જાળ. એ આહાર જાળ તમે પિરામિડની અંદર નહીં લઈ શકો. એટલે લખ્યું છે કે અહીં આહાર જાળનો સમાવેશ સુધી પિરામિડની અંદર તમે નહીં એક્સપ્લેન કરી શકો, એ મર્યાદા છે. એ જ રીતે અહીં આહાર શોધવા માટે અસ્તિત્વ, એ સાચી વાત છે, તમે એને પ્રકૃતિની અંદર નહીં નિહાળી શકો. હજુ એક આગળ લઈ ગયે અને તે મૃતોપજીવી પણ નિવસંતર તમામ મહત્વની ભૂમિકા ભજવે. મૃતોપજીવી એટલે પાછું નામ હોવું જોઈએ કે જે ડેડ મટીરિયલ ઉપર નભતા હોય એવા, મરી ગયેલા સજીવોને ખાતા હોય એવા, તો એવા મૃતોપજીવી પણ નિવસંતર તમામ મહત્વની ભૂમિકા ભજવે અને તેઓ માં પણ સમાવેશ કે કોઈ સ્થાન પિરામિડ મર્યાદાઓ કહેવાશે. અને હવે એક નવા ટોપિક ઉપર એન્ટ્રી કરવાના છીએ અને એ છે અનુક્રમણ. બહુ જ સારી ટેકનોલોજી જેને પ્રકૃતિમાં ઇન્ટરેસ્ટ હશે એ લોકો તરત જ કહેશે સર ઇટ્સ અ ગુડ ટોપિક સર. જેમ કે અનુક્રમ અનુક્રમ એટલે મેં બનાવેલી એક કોમન અને એક નાની અંતિમ વસ્તુ શૂન્યમાંથી શૂન્યમાંથી સૃષ્ટિનું શૂન્ય એટલે શું ગણવાનું અને સૃષ્ટિ એટલે શું ગણવાનું? સૃષ્ટિ એટલે પ્રકૃતિ અને શૂન્ય એટલે તો કે આ છે વાત કે શું પૃથ્વી પહેલેથી જ જંગલોથી આચ્છાદિત હતી? પૃથ્વી શું પહેલેથી આટલી સરસ હતી? તો આપણી પાસે જે કોન્સેપ્ટ છે સેવિલાઇઝેશન પ્રમાણેનો, તો પૃથ્વી તો કમ્પ્લીટ ધગધગતા ગોળા સ્વરૂપે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ લાખો કરોડો વર્ષોના ઇવોલ્યુશન બાદ એના ઉપર પાણી અને પાણી પછી ધીમે ધીમે જીવ સૃષ્ટિના અસ્તિત્વની શરૂઆત થઈ. એ જીવ સૃષ્ટિમાંથી પછી વનસ્પતિ કોષ ક્યારે આવ્યો નોબડી નોસ, વનસ્પતિ કોષમાંથી પ્રાણી કોષ ક્યારે સર્જાયો પણ કોઈને ખબર નથી. તો આ બધી બાબતો દર્શાવે છે અને અત્યારે જે આપણે સમજીએ છીએ તે પ્રમાણે હું સમજાવું કે સપોઝ આજુબાજુ કોઈ એરિયા એકદમ બંજર છે અથવા લાવા સ્ફોટન થયું અને લાવા રસ ઠંડો પડી ગયો એટલે આખી કમ્પ્લીટ બંજર ભૂમિ છે અને એ બંજર ભૂમિ ઉપર 25-30 વર્ષ બાદ એ વનસ્પતિ આચ્છાદન થઈ જશે. તો એક સિમ્પલ અને સાદું સમજાવ્યું કે શૂન્ય એકદમ નીલ જગ્યા છે જ્યાં કંઈ જ નથી. એ નીલ જગ્યા ઉપર થોડા વર્ષો બાદ 25-30 ડિસ્ટ્રિક્ટ ટાઈમ અને આટલા વર્ષો બાદ નવી એક સૃષ્ટિનું સર્જન થશે અને ધીમે 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 એ તમે ઇકોસિસ્ટમ તરફ એને જઈ શકશો. અહીં એ શૂન્યમાંથી એ જગ્યા ઉપર કદાચ નાનું વસ્તુ જંગલ પણ બની શકે, એ જગ્યા ઉપર તૃણભૂમિ પણ રચાઈ શકે, એ જગ્યા ઉપર તમે મેદાની પ્રદેશ પણ તમે સર્જી શકો અથવા કુદરત સર્જન કરી શકે. તો પહેલાં તો કંઈ નહોતું ગયું અને એની અંદર ધીમે અને વનસ્પતિ સૃષ્ટિ અને એકવાર વનસ્પતિ સૃષ્ટિનું આવરણ રચાશે એટલા એન્ટ્રી થશે એટલે એના ઉપર ડિપેન્ડ એવી પ્રાણી સૃષ્ટિ ત્યાં આવીને વધશે એની ગેરંટી.
શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન થવું એ એક બેઝિક સમજાવ્યું છે. ઓરિજિનલી જે ડેફિનેશન છે એના કરતા આની અંદર વેરી સમજ પડશે, પછી ઓરિજિનલ પર જઈશું. એટલે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન થવું ઇટ ઇઝ કોલ અનુક્રમણ. અને અલગ અલગ વનસ્પતિ સમાજ આવશે, અલગ અલગ વનસ્પતિ સમાજ પર રિલેટેડ ઘણા સમાજો એન્ટ્રી કરશે અને આખી પ્રોસેસ ચાલતી જશે. અને અનુક્રમણ પણ આપણે જોવાના છે અંદર એકદમ નિર્જન વિસ્તારમાંથી. અને બીજું એક કહી દઉં કે કેટલીક જગ્યા ઉપર પાણી એટલે કે જળ વિસ્તાર છે, તો જળ વિસ્તારમાંથી પણ કેટલીક વાર શેનું સર્જન થઈ શકે છે, તો કે જળ વિસ્તારમાંથી પણ જીવનનું સર્જન થઈ શકે. તો જળ સહચક્ર અનુક્રમણ, મરુ સહચક્ર અનુક્રમણ એવા બે વર્ડથી આપણે તૈયારી કરીશું. થેન્ક યુ.